આપણે ત્રીજી ટર્મમાં મોદી સરકારની જે કામગીરી છે એની સમીક્ષા કરીએ છીએ, તો બજેટ કેવું છે આપણા ગુજરાત માટે, કેવું બજેટ છે? આ વખતનું ઘટરીનું જે બજેટ 18% આપ્યા, એ બજેટ બહુ વધારે પડતું કહેવાય, એ ખોટું છે. એ છે તે નીતિન ગડકરીએ કીધું ગડકરી કે આ છે તે બજેટ વધારે પડતું છે. એના કરતાં તે આવું બજેટ જીએસટીમાં અને ઇન્સ્યુરન્સમાં બધામાં જે ભાવ વધારો આપ્યો એ હોવો ના જોઈએ, એનાથી તે ઘણું નુકસાન થશે. એના કરતાં જે પહેલાં હતું એ સારું, એના કારણે છે તે મોદી ઉપર બી અસર થશે, વડાપ્રધાન તરીકે એમને બી પછી તકલીફ પડશે. એટલે આ વધારે પડતું કહેવાય એવો મારો એક. એકચ્યુઅલી જે દિશામાં ઇકોનોમી જઈ રહી હતી જેના કારણે એમણે 300 ઉપર એમની સીટો હતી ને ગુમાઈ, એમાંથી શીખી અને બજેટમાં જે કરવું જોઈએ એ કર્યું નથી. એટલે એના ઉપર લાવવા માટે જે પગલાં ભરો જે બજેટમાં નથી ભરાયા નથી. એટલે આના કારણે જઈએ તો આપણે તે તકલીફ તો બહુ પડશે. એના કારણ કે એમને છે તે રાજકારણમાં અને બીજી બધી જગ્યાએ પણ મોંઘવારી એટલી બધી વધતું જાય, હવે તો એના 120 સીટ ઉપર બી આવી જાય અને એના કારણે છે તે કદાચ છે તે ફેંકાઈએ જાય. હા, ફેંકાઈએ જાય. એટલે આ બધું વધારે પડતું છે, કારણ કે જે અપેક્ષા લોકોની હતી એ પૂરી બજેટમાં ના થઈ. એમાં છત્તીસગઢ ને ચંદ્રબાબુ ને તે લાણી કરી, હા, એમાં બિહારમાં ને એમાં યોગીએ છે તે બધા લાણી કરી, પણ એમાં છે તે આ લોકો બધા છે તે બધા બીજા મુસલમાનો બધા ત્યાં ફરી ગયા અને છે તે ભાજપના આપવાની જગ્યાએ કોંગ્રેસમાં અયોધ્યામાં બધા છે તે કોંગ્રેસના આપી દીધા, ભાજપમાં આપવાની જગ્યાએ, કારણ કે એ લોકોએ બધાને પૈસા બધું વહેંચ્યું, મકાનો બધું ફેસિલિટી ફૂલ આપી, પણ આફ્ટર ઓફ એ લોકોએ છે ને તે પક્ષ બદલી નાખ્યો, એ લોકોએ છે તે બધા મોમેડીઓને છે તે કોંગ્રેસનો સાથ આપ્યો. એવું ના કરવું જોઈએ. બજેટમાં જીએસટી ની વાત આપણે કરીએ તો દૂધ, દહીં, લોટ, ચોખા એવી જે જીવન જરૂરી ચીજ વસ્તુમાં જીએસટી દૂર કરવો જોઈતો હતો કે નહીં, હટાવી દેવો જોઈતો હતો? તો ઘણો ફાયદો થાત અને એના કારણે એનો ઘણો લાભ થાય. આ બધું વધારે પડતું એને 18% ને બધું કર્યું એને ઇન્સ્યુર બધા, હવે જે સીટ આવી એટલી નહીં આવે એવું મારું.